શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ આશ્રમ રોડ અમદાવાદ ધોરણ મેથ્સ ચેપ્ટર એટ પાર્ટ ફોર સ્વધે એટ પોઈન્ટ ટુ છેલ્લે જોય તો હવે એટ પોઈન્ટ થ્રી સ્ટાર્ટ કરીએ પહેલા ખાસ તમને કેટલાક મૂલ્યો યાદ રાખવાના છે એ વાત કરી દઉં જે એટ પોઈન્ટ થ્રીમાં ઉપયોગ થવાનો છે સાઇન નાઇન્ટી માઇનસ એ બરાબર કોશે આમ તો ખૂણાનું કોઈ પણ વેલ્યુ મૂકી અને તમે આને સાબિત કરી શકશો ઇઝીલી ધારો કે અહીંયા શૂન્ય મૂકો તો સાઈન નેવું ઓછા શૂન્ય તો સાઈન નેવું સાઈન નેવુંની કિંમત કેટલી છે કોઠામાં યાદ છે તમને વન અચ્છા અહીંયા કોસ ઝીરો તો કોસ ઝીરોની પણ વન છે એટલે કે સાઈન નાઇન્ટી માઇનસ એ બરાબર એ જ રીતે કોસ નાઇન્ટી માઇનસ એ તો સાઈને એવી રીતે ટેન અને કોટ યાદ રાખવાના છે ટેન નાઇન્ટી માઇનસ એ બરાબર કોટ એ અને કોટ નાઇન્ટી માઇનસ એ બરાબર ટેન એ અને એ જ રીતે સેક અને કોસેક વિધેય તો બહુ સિમ્પલ છે આ છ વિધેયો માટે યાદ રાખવાનું તો એટ પોઈન્ટ થ્રી તમે સહેલાઈથી ગણી શકશો બરાબર યાદ કરી લો અને હવે જોઈએ દાખલા આપણે સ્વાધ્યાય એટ પોઈન્ટ થ્રીમાં પહેલો દાખલો અને ત્રીજો લઉં છું કોસ અડતાલીસ માઇનસ સાઈન બેતાલીસ મિત્રો જો અડતાલીસ વત્તા બેતાલીસ નેવું થશે તો પહેલું અથવા બીજું બે માંથી કોઈ પણ એક વિધેય તમારે બદલવાનું છે વિધેય તો સપોઝ હું પહેલું બદલું કોસ અડતાલીસ તો હમણાં જે મેં સૂત્ર લખાવ્યું એ કે કોસ થીટા બરાબર શું લખાય તો સાઈન નાઇન્ટી માઇનસ થીટા થીટા બરાબર અડતાલીસ લીધું ખ્યાલ આવ્યો કોસ અડતાલીસ બરાબર સાઈન નાઇન્ટી માઇનસ અડતાલીસ

ટુ એ ઇઝ ઇક્વલ ટુ કોટ કૌશમાં એ માઇનસ અઢાર હોય તો એની કિંમત છે એ મેં લખ્યું હવે અહીંયા ટેન અને કોટ વિદાય છે તો આ બેમાંથી કોઈ પણ એકને ફેરવવાનું છે આ કૌંસ વાળું છે એની જગ્યા આને ફેરવીએ તો ટેન થીટાની જગ્યાએ કોટ નાઇન્ટી માઇનસ થીટા થીટા એટલે કે ટુ એ તો બંને બાજુ સરખા વિધાય છે વચ્ચે ઇક્વલ ટુ છે તો આ કૌશ સર ઉમેરાશે એટલે કે એકસો આઠ થાય અચ્છા ત્રણ ને ભાગાકારમાં લઈ જ્યો અહીં ગુણા છે તો ભાગાકારમાં જશે એકસો આઠ ભાગે ત્રણ કરીએ તો એનું મૂલ્ય આપણને મળશે છત્રીસ ખૂણાનું મૂલ્ય તો દાખલો આપણે નથી નથી જોઈએ અને મૂલ્યળીસ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિગુણોત્તર તરીકે દર્શાવવાનું છે એટલે કે આ જે ખૂણાના મૂલ્યો છે એ પિસ્તાળીસ થી મોટા છે આપણે પિસ્તાળીસ અને જીરો ની વચ્ચે હોય એ રીતે આને ફેરવવાનું છે એટલે આપણે આવી રીતે લખી શકીએ સાયન્સ સડસઠ વત્તા કોષ પંચોતેર છે માઇનસ પંચોતેર અને માટે કોષ નેવસઠ બાદ કરીએ એટલે વીસ ના ત્રણ ત્રેવીસ થશે અને વત્તા સાઈન નેવું ઓછા પંચોતેર એટલે કે પંદર થશે તો સાઈન તો અહીંયા જોઈ શકો છો તમે આ ખૂણાના મૂલ્યો હતા એને જીરો અને પિસ્તાળીસ બંને આંકડા આવી ગયા તો આપણે આને આ રીતે ફેરવી દીધું તો અહીંયા સ્વાતે એક પોઈન્ટ થ્રી પૂર્ણ કર્યો આપણે હવે આવતા લેક્ચરમાં લગભગ ત્રિકોણમિતિએ નિત્ય સમોની વાત આવશે એના દાખલાઓ મોટાભાગના અભ્યાસક્રમમાં નથી પણ થોડુંક આપણે જોઈશું એટલે તમારું જ્ઞાન પાકું રહે અને ઉપલા ધોરણમાં કોઈ તકલીફ પડે નહીં આવજો મિત્રો